મિત્રો નમસ્કાર, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે મિત્રો આપણે બંગાળની ખાડીમાં જે બનેલી સિસ્ટમ છે તે મિત્રો ખી જગ્યાએ આવી છે અને તેનું અપડેટ મિત્રો આપણે આપી દઈએ વિડીયોની અંદર. જે વ્યક્તિ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને આ વિડીયોને મિત્રો બધા લાઈક કરે અને વધુ વધુ શેર કરે. તો હાલમાં મિત્રો તમે જે દેખી રહ્યા છો તે બંગાળની ખાડીની મિત્રો જે સિસ્ટમ જે છે તે મિત્રો રાજસ્થાન ઉપર આવી ગઈ છે. હાલમાં તમે ડાયાગ્રામની અંદર દેખી શકો છો આ જે સિસ્ટમ છે મિત્રો તે રાજસ્થાન પર આવેલી છે અને તેનો જે ટ્રફને વિરોધ જે છે તે આપણે ગુજરાત પર ગુજરાતની રાજસ્થાન બોર્ડર ઉપર આવેલા ગામડા છે ત્યાં મિત્રો ત્યાં સુધી મિત્રો લંબાયેલો છે. બરાબર, આ ગુજરાત છે અને ગુજરાતને હાલમાં જે ડાયાગ્રામ જે બતાવવામાં આવ્યો ત્યાં મિત્રો રાજસ્થાન બોર્ડર લાગુ જે વિસ્તાર છે ત્યાં મિત્રો આ સિસ્ટમનો ટ્રક મિત્રો આવી રીતે લંબાયેલો છે. આ સિસ્ટમ મિત્રો ધીરે ધીરે નબળી પડી રહી. આ સિસ્ટમની મિત્રો ગુજરાત પર શું અસર થવાની છે તેની આપણે મિત્રો વાત કરીશું. તો મિત્રો આ જે સિસ્ટમ જે છે તેના મિત્રો પહેલાં આપણે વાદળો ચેક કરીએ, વાદળો કેટલી જગ્યાએ છવાયેલો છે બીજું. બરાબર, તો મિત્રો આ સિસ્ટમનો વાદળો જે છે તે મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર છવાયેલો છે. બરાબર, અને સંપૂર્ણ રાજસ્થાનની અંદર આ સિસ્ટમ છે ને વધુ વરસાદ મિત્રો છે ને રાજસ્થાનને આપવાની છે. રાજસ્થાનના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની મિત્રો સંભાવના રહેલી છે અને બાકી જે આપણા ગુજરાતના જે ઉત્તર ગુજરાતના જે ભાગો છે ઉત્તર ગુજરાતના જેટલા પણ જિલ્લા ધારો કે પાટણ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, બરાબર આ જિલ્લાની અંદર વધુ અસર મિત્રો જે થવાની છે તે મિત્રો બનાસકાંઠા જિલ્લાને થવાની છે. કેમ કે બનાસકાંઠા જિલ્લો છે અને અરવલ્લી આ બે રાજસ્થાન બોર્ડર લાગુ આવેલા છે અને આ જે સિસ્ટમ છે તેની વધુ મિત્રો અસર છે ને ત્યાં થવાની છે. અને વાત રહી થરાદવાવ વિસ્તારની તો મિત્રો થરાદવાવની અંદર આની અસર થવાની છે. પણ આમાં મિત્રો છે ને સામાન્યથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે કે ભારેથી ભારે વરસાદ થાય તે મિત્રો સંભાવના રહેલી નથી. કેમ કે વાતાવરણની અંદર જે મિત્રો ભેજનું લેવલ જે હોવું જોઈએ તે મિત્રો લેવલ ઘણું બધું ઓછું છે અને લેવલ ઓછું હોવાને કારણે મિત્રો આ જે સિસ્ટમ છે તેના વાદળો મિત્રો ઉપર આવી શકે છે. બાકી વરસાદ મિત્રો આવી શકે તેવી મિત્રો કોઈ સંભાવના છે નહીં. બરાબર, સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના રહી છે બનાસકાંઠા જિલ્લાની અંદર, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર. પણ જે રાજસ્થાન બોર્ડર જે લાગુ જે અમુક જે ગામડાઓ છે ત્યાં મિત્રો અમુક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે, બાકી કોઈ ભારે વરસાદ થવાની કોઈ મિત્રો સંભાવના રહેલી નથી. અને આ સિસ્ટમની અસર મિત્રો છે ને 36 કલાક જેવી મિત્રો રહેવાની છે, 24 થી 36 કલાક જેવી રહેશે. બધા સિસ્ટમ બિલકુલ નબળી પડી જવાની છે અને આ સિસ્ટમથી જે આપણે ગુજરાતનો જે દક્ષિણ ભાગ છે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આની વરસાદની અસર જોવા મળશે. બરાબર, એ પણ સામાન્ય રીતે ઓછો વરસાદ કોઈ ભારે વરસાદની નહીં, બાકી સૌરાષ્ટ્રમાં કોઈ વરસાદની એટલી આગાહી છે નહીં અને કચ્છ વિસ્તારની અંદર સામાન્યથી ઓછો વરસાદ થશે. પૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં મિત્રો સામાન્ય વરસાદ થવાની સંભાવના રહેલી છે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે, વડનગરની અંદર સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના રહેલી છે. બાકી ભારેથી ભારે વરસાદ થવાની મિત્રો કોઈ સંભાવના છે નહીં. બરાબર, કેમ કે આ સિસ્ટમ છે ને મિત્રો આવી ગઈ છે પણ તેને વરસાદ લાવવા માટે ભેજનું લેવલ હોવું જોઈએ તે મિત્રો ઘણું ઓછું છે એના કારણે. અને બીજું એ છે કે આ જે સિસ્ટમ છે મિત્રો એ ધીમે ધીમે આવે છે ને એની અસર મિત્રો ખતમ થઈ જવાની છે. આ મિત્રો મહત્વની વાત હતી અને હાલમાં મિત્રો આપણે લાઈવ વાદળો ચેક કરી લઈએ કે ભાઈ કઈ જગ્યાએ હાલ લાઈવ વાદળો બની રહ્યા છે, કેવી રીતે તે કામકાજ કરી રહ્યા છે. બરાબર, તો હાલમાં મિત્રો તમે લાઈવ વાદળોની અંદર દેખી શકો છો કે પૂરા ગુજરાતની અંદર મિત્રો વાદળો છવાયેલા છે અને રાજસ્થાન જે બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં મિત્રો હાલમાં ડીપ ડિપ્રેશન જેવો માહોલ ચાલી રહ્યો છે. બરાબર, હાલમાં તમે જે દેખી રહ્યા છો વિડીયોની અંદર ડીપ ડિપ્રેશન જેવો મિત્રો હાલમાં માહોલ હોય. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે મિત્રો કમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને
લાઈક કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવી માહિતી લઈને ફરી મળીશું આપણે.